नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला बायड में तमारो बधानो स्वागत छे। बायोलॉजी नी अंदर लास्ट लेक्चर नी अंदर आपणे परागनयन नी चर्चा करी थी। परागनयन ना जे परिबळो होय एमां हवा अने पाणी ना परिबळ उपर चर्चा करी। हवे आपणे त्रीजु परिबळ प्राणी द्वारा जे परागनयन थाय एटले के झूफिली प्रकारनुं जे परागनयन छे ने भणवानुं छे। जो अहींया शब्द प्राणी आप्यो छे પણ પ્રાણીની અંદર પક્ષીઓનો પણ સમાવેશ કર્યો છે। શરૂઆત કરીએ, પ્રાણીઓ દ્વારા પરાગનયનમાં પક્ષીઓ દ્વારા પણ પરાગનયન થાય છે। શું કીધું? પ્રાણીઓ દ્વારા પરાગનયનમાં પક્ષીઓ દ્વારા પરાગનયન થાય, તો કયા પ્રકારના પક્ષીઓ? તો એક તો છે સનબર્ડ અને બીજું છે હમિંગબર્ડ। સનબર્ડ અને હમિંગબર્ડ આ બંને શું કરે છે? પરાગનયન કરે, અને જે પરાગનયન કરે એ પરાગનયન કયા પ્રકારનું હોય છે? પ્રાણી દ્વારા પ્રકારનું પરાગનયન। તો સન એટલે સૂર્ય, સૂર્ય એટલે ભગવાન, અને એટલા માટે સનબર્ડને દેવચકલી કહેવાય। શું કહેવાય? દેવચકલી, બરાબર, સૂર્ય ઉપરથી દેવચકલી નામ। બીજું નામ છે હમિંગબર્ડ। તો હમિંગનો મતલબ કલરવ કરવું, ગુંજારવ કરવું, એટલા માટે આનું નામ શું છે? ગુંજન પક્ષી। આ હમિંગબર્ડ હંમેશા ને નાનું નાનું કલરવ કરતું હોય, મધુર મધુર અવાજ। હમિંગબર્ડને તો મજા આવે, સાંભળ્યું હોય કોઈક વાર ખેતરોમાં ક્યાંક જાઓ તમે તો મજા આવી જાય। હમિંગબર્ડ બહુ સારું સારું પક્ષી છે। ચામાચીડિયા, વાંદરાઓ, લેમુર, ચામાચીડિયા જે હોય બરાબર એમાં વાંદરાઓ દ્વારા, લેમુર એટલે વાનરની એક જાત આવે, વૃક્ષારોહી જે છે। બીજું છે કર્તનશીલ પ્રાણીઓ। કર્તનશીલ પ્રાણીઓ એટલે કોરી ખાનાર, કર્તન એટલે કોરી ખાવું। તો જે ઈયળ હોય, અમુક જે પાંદડાને ખાવતા ખાતા હોય એવા જે બધા પ્રાણીઓ હોય એના દ્વારા થાય। સરીસૃપ એટલે સાપ દ્વારા। સાપ છે ને, તમે કહો સર સાપ કરે? હા, સાપ છે ને એ જે ચંદન હોય, ચંદનના વૃક્ષનું જે પરાગનયન કરે ને એ સાપ કરે। ચંદનનું જે ઝાડ છે એ તો બહુ મોંઘું હોય સાહેબ, ચંદનના વૃક્ષને તૈયાર થવા માટે 13 વર્ષ લાગે। કેટલા લાગે? 13 વર્ષ। દાખલા તરીકે તમે જો 5 વીઘાની અંદર ચંદનના ઝાડ વાવ્યા હોય તો ઓછામાં ઓછા તમારી પાસે 13 વર્ષ પછી એ લગભગ 25 કરોડના તો સમથિંગ થાય, એટલા તો થાય, ઓછામાં ઓછા ઓછામાં ઓછું એટલું થાય। બીજું છે ગેકો ગરોળી, એટલે કે કાચિંડા દ્વારા પણ પરાગનયન થાય। તો આ બધા પ્રકારનું પરાગનયન, આ બધા ચામાચીડિયા હોય, વાંદરા હોય, ચામાચીડિયા શું એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જતા હોય, વાંદરાઓ જતા હોય બરાબર ઝાડ ઉપરથી, એના કારણે પરાગરજનું શું થાય? વહન થાય, બરાબર। વાંદર એક ઝાડથી બીજા ઝાડ જાય તો પરાગરજ ચોંટી જાય એના શરીર ઉપર અને વહન થાય। અને એક વસ્તુ યાદ રાખજો, આંબા હોય ને, આંબા એમાં ઉદય દ્વારા પરાગનયન થાય, તમે માની નહીં શકો પણ સાચી વાત છે। આંબો હોય ને એની અંદર પરાગનયન ઉદય દ્વારા પણ થાય, એટલે પરાગનયન ઘણી રીતે થઈ શકે, બરાબર। આગળ જોઈએ કીટકો દ્વારા પરાગનયન। શું કીધું? કીટકો દ્વારા પરાગનયન। તો કીટકો દ્વારા પરાગનયન એનું નામ છે એન્ટિમોફિલી। શું છે? એન્ટિમોફિલી। તો કીટકો કયા? પતંગિયા, મધમાખી, ફૂદા, ભમરો, ભમરી, કીડી, મકોડો, આ બધા જ પ્રકારના કીટકો દ્વારા જે પરાગનયન થાય એને કહેવાય એન્ટિમોફિલી પ્રકારનું પરાગનયન। કીડી, મકોડા, ભમરી આ બધા પરાગનયનમાં ભાગ ભજવે। અને તમને જો લાગતું હોય કે સર કીડી મકોડા ના કરે તો તમે કોઈ પણ ઝાડ ઉપર જોઈ લઈ, તમારે ત્યાં કોઈ ફળ ફ્રૂટનું ઝાડ એમાં ઘણા બધા કીડી મકોડા હશે જ તે, બારીકાઈથી જોવો તો હોય, સવારમાં જોવાનું હશે જ તે। મધમાખી દ્વારા પરાગનયન સૌથી વધુ થાય, કીટકોમાં સૌથી વધુ પરાગનયન થાય તો મધમાખી દ્વારા। વિશ્વનું 80% પરાગનયન મધમાખી દ્વારા થતું હોય છે। આ જો મધમાખીની જાતો વિશ્વમાંથી કાઢી નાખવામાં આવે તો તમને વિશ્વની અંદર 80% ફળ તમને મળે નહીં, કારણ કે મધમાખી એ સૌથી શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે પરાગનયનમાં। આ પરાગનયનમાં પુષ્પો સુગંધિત દ્રવ્ય, મધુરસ અને પોષક દ્રવ્યોથી સભર હોય છે। તો આ પરાગનયનમાં જે પુષ્પો હોય એ સુગંધિત દ્રવ્ય, મધુરસ
અને પોષક દ્રવ્યોથી સભર હોય. કારણ કે શું હોય, પુષ્પો સુગંધિત હોય, મધુરસવાળા હોય અને પોષક દ્રવ્યોવાળા હોય ને, તો એનાથી કીટકો, ભમરો, ભમરી આ બધા શું હોય, એનાથી આકર્ષાય. અને આકર્ષાય એટલે પરિણામે શું હોય, ત્યાં આવે ખાવા માટે. અને પરિણામે શું થાય, એ એક પુષ્પથી બીજા પુષ્પમાં જાય એટલે પરાગનયન થાય. ફૂદા દ્વારા યુકામાં પરાગનયન થાય. યુકા નામનું જે હોય, જે ફળ, એમાં પરાગનયન કોના દ્વારા થાય, ફૂદા દ્વારા. યુકામાં પુષ્પમાં ફૂદા પોતાના ઈંડા મૂકે છે અને પરિણામે ફૂદા દ્વારા યુકાનું વહન થાય. યાદ રાખજો, યુકામાં ફૂદા હોય એ શું કરે, પોતાના ઈંડા મૂકે અને પરિણામે શું થાય, પરિણામે એની અંદર શું થાય, જે ફૂદા દ્વારા યુકાનું પરાગનયન થાય. આગળ વાત કરીએ, સુરણમાં પણ પુષ્પ 6 મીટરની ઊંચાઈ ધરાવે. સુરણમાં પુષ્પ શું હોય, 6 મીટરની ઊંચાઈ ધરાવે અને પરિણામે તેમાં પણ શું થાય, પરાગનયન થાય. અને યાદ રાખજો, એક જોરદાર વાત કરી દો, તમને ખબર છે, અંજીરમાં પરાગનયન કોણ કરે, ભમરીઓ કરે. કોણ કરે, ભમરીઓ. અને તમને જો તમારા કોઈ રિલેટિવ હોય બરાબર, એને પૂછી લેજો, અથવા કોઈ જાણકાર હોય એને પૂછી લેજો કે ભાઈ ભમરીઓમાં ભમરીઓ કઈ રીતે અંજીરનું પરાગનયન કરે. કોઈ જાણતું હોય તો જ્યારે આ થિયરી ચાલી જાય પછી મને વોટ્સઅપમાં વોઇસ મેસેજ કરી દે, ચેલેન્જ છે. જે વિદ્યાર્થીને ખબર પડી જાય કે ભમરીમાં કઈ રીતે પરાગનયન કરે બરોબર ભમરીઓ, તો એ મને ખાલી વોઇસ મેસેજ કરે, આપણે એને ઇનામ આપશું. ગોટ ઇટ? ખબર પડી ગઈ? જો આજનો એક ટ્રિકી ક્વેશ્ચન છે કે ભમરીઓ કઈ રીતે અંજીરનું પરાગનયન કરે, એના વિશે જો કોઈને જાણકારી હોય તો વિદ્યાર્થી મને વોઇસ મેસેજ કરે અથવા ગ્રુપમાં મને લખીને કે, આપણે એને ગિફ્ટ આપવાનું છે બધા જેને ખબર પડે. હવે જે ટોપિક છે એનું નામ છે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ. તો બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ એટલે શું? તો વારંવાર અંતઃસંવર્ધન થવાને કારણે આંતરિક દબાણ વધે, જેને કારણે અફળદ્રુપતા અને વંધ્યતા આવે છે, માટે બાહ્ય સંવર્ધનની પદ્ધતિ કરવી પડે. તો પ્રશ્ન પહેલા સમજી લો કે આ બાહ્ય સંવર્ધન છે શું. તો બાહ્ય સંવર્ધન એટલે વારંવાર અંતઃસંવર્ધન થવું જોઈએ નહીં, વારંવાર સ્વપરાગનયનને અટકાવવા માટે વારંવાર સ્વપરાગનયન ન થાય અને આપણે પરપરાગનયન કરીએ તો શું થાય, એના માટે વર્ણન કર્યું છે. તો વારંવાર અંતઃસંવર્ધન થવાને કારણે આંતરિક દબાણ વધે છે, જેને કારણે અફળદ્રુપતા અને વંધ્યતા આવે, માટે શું થાય, બાહ્ય સંવર્ધનની પદ્ધતિ કરવી પડે. યાદ રાખો, જો અંતઃસંવર્ધન એટલે તમે એટલા માટે તે આપણે નજીકના સંબંધોમાં લગ્ન નથી થતા, એનું કારણ શું છે કે વારંવાર અંતઃસંવર્ધન થાય તો અફળદ્રુપતા આવે અને વંધ્યતા આવે, એટલા માટે શું થાય, આપણે લગ્ન બહારના થોડા દૂરના સંબંધી સાથે કરવામાં આવે છે. એનું કારણ શું છે કે બાહ્ય સંવર્ધન થાય તો અફળદ્રુપતા અને વંધ્યતાથી બચી શકાય. તેમાં મુખ્યત્વે પરાગાશય અને પરાગાસન ભાગ ભજવે. જોજો, ભાગ કોનો છે, માત્ર પરાગાશય અને પરાગાસન ભાગ ભજવે. તો કયા કીધું છે, પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ થાય તેના થોડા સમય પહેલા જ પરાગાસન ગ્રહણશીલ થતા હોય છે. અને બીજું શું કીધું, પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ થતા હોય. તો અહીંયા થોડો સમય અને ઘણો સમય, તો પહેલા સમજી લો પરાગાશય અને પરાગાસન કઈ રીતે ભાગ ભજવે. તો સિમ્પલ તમને વાત કરું, પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય એ પરાગરજ પરિપક્વ થાય પછી કામની, અને પરાગાસન શું થાય, ગ્રહણશીલ કરવાનો સમય બને એ કામની. તો જ્યારે પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ થાય તેના થોડા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ થયેલું હોય. તો દાખલા તરીકે આજે કોઈ પરાગરજ છે બરોબર, આજે કોઈની પરાગરજ મુક્ત થવાની છે, તો એની આજુબાજુનું અથવા એ પુષ્પનું જે પરાગાસન હોય એ શું થાય, અઠવાડિયા પહેલા ગ્રહણશીલ થઈ ગયું હોય. તો અઠવાડિયા પહેલા ગ્રહણશીલ થઈ ગયું હોય પરાગરજ માટે, તો અઠવાડિયા પહેલા જે કોઈ પણ બીજા કોઈ પુષ્પની પરાગરજ એના ઉપર સ્થાપિત થાય તો ફલન થઈ જાય. કારણ કે જે આ જે પુષ્પ છે એનું પરાગાશય તો આજે જ હજી મુક્ત થયું, પણ આનું પરાગાશન અઠવાડિયા પહેલા ગ્રહણશીલ થઈ ગયું હોય. બીજું, જ્યારે બીજી વાત કરું તો થોડા ઘણા સમય પહેલા, તો ઘણી વાર શું થાય, દાખલા તરીકે પરાગરજ આજે મુક્ત થયું તો એના એક મહિના પહેલા શું થાય, એક મહિના પહેલા એનું પરાગાસન ગ્રહણશીલ થઈ ગયું હોય. તો અમે લાંબો સમય મળે પરપરાગનયન કરવા માટે અને પરિણામે લાંબા સમય સુધી બાહ્ય સંવર્ધન થાય. પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસરની લંબાઈમાં ફેરફાર હોય. ચલો અહીંયા શું છે, પરાગાશય અને પરાગાસન છે, આ બંનેની લંબાઈમાં ફેરફાર હોય અને આ બંનેની લંબાઈમાં ફેરફાર હોય
પરિણામે શું હોય છે, ગમે ત્યારે બરાબર પરાગ્રત ક્યાંક જાય અને પરાગાસન ક્યાંક સ્થાપિત થાય. બીજું, પુષ્પના પરાગાસનમાં વિવિધ અંતસ્ત્રાવો દ્વારા જનીનિક પ્રયુક્તિઓ દ્વારા પરાગનયનને અટકાવી શકાય. તો ત્રીજું કયું છે, તો કે દાખલા તરીકે કોઈ કોઈ પુષ્પ હોય એની પરાગ્રજ એના જ પરાગાસન ઉપર સ્થાપિત થઈ, કોઈ પુષ્પની પરાગ્રજ હોય એ તેના જ પરાગાસન ઉપર સ્થાપિત થઈ, છતાં પણ શું થાય, જનીનિક પ્રયુક્તિઓ એટલે કે અંતસ્ત્રાવો જે હોય પરાગાસનના ના પડી દે કે ભાઈ ફલન કરવાનું છે નહીં, પોતે પોતાની જ પરાગ્રજનું ફલન કરવા ન દે, જનીન વચ્ચે આડું આવે, માટે એને શું કહેવાય છે બરાબર, જનીનિક પ્રયુક્તિઓ દ્વારા શું થાય, પરાગનયનને અટકાવી શકાય. તો આ આટલા આટલા ટોપિક છે જેનાથી બાહ્ય સંવર્ધનને તમે અટકાવી શકો. તક્ષશિલા વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક નવો ટોપિક ભણીશું જેનું નામ છે પરપરાગનયન. અહીંયા કીધું છે પરાગનયનની ક્રિયામાં ભાગ ભજવતા પરિબળો, પરંતુ યાદ રાખજો પરાગનયન કયું, પરપરાગનયન, પર એટલે બીજા દ્વારા થાય તે પરાગનયન. નીટમાં અથવા ગુજકેટની પરીક્ષામાં પૂછાઈ શકે એટલા માટે કહું છું, અને બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન ખાસ 4 માર્ક્સમાં પૂછાઈ શકે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો પરાગનયનની ક્રિયામાં ભાગ ભજવતા પરિબળો, અથવા એવું પૂછાય પરપરાગની ક્રિયામાં ભાગ ભજવતા પરિબળો, અથવા એ અલગ રીતે પણ પૂછાય કે અજૈવિક પરિબળો દ્વારા કઈ રીતે પરપરાગનયન થાય, તો અને જૈવિક ક્રિયાઓ દ્વારા કઈ રીતે પરપરાગનયન થાય, તો એના માટે યાદ રાખજો હવા અને પાણી છે ને એ અજૈવિક પરિબળો છે, જ્યારે પ્રાણી અને કીટકો આ બંને શું છે, જૈવિક પરિબળો. ખબર પડી ગઈ. આગળ જઈએ, પરાગનયનની ક્રિયામાં 4 પ્રકારના પરિબળો ભાગ ભજવે છે. તો પહેલું હવા દ્વારા પરાગનયન, પાણી દ્વારા પરાગનયન, પ્રાણી દ્વારા પરાગનયન અને કીટકો દ્વારા પરાગનયન. જો હવા દ્વારા પરાગનયન થાય તો એને એનિમોફિલી કહેવાય, હવા દ્વારા થાય એને શું કહેવાય, એનિમોફિલી. પાણી દ્વારા થાય એને શું કહેવાય, હાઇડ્રોફિલી. પ્રાણી દ્વારા થાય એને કહેવાય ઝૂફિલી, અને કીટકો દ્વારા થાય એને કહેવાય એન્ટિમોફિલી. તો શરૂઆત કરીએ આપણે હવા દ્વારા પરાગનયન જેનું નામ છે એનિમોફિલી. તો હવા દ્વારા જે પરાગનયન થાય, હવાના પરિબળ દ્વારા જે પરાગરજ બીજા વનસ્પતિના પરાગાસન ઉપર જાય, તો એના માટે કેવું હોવું જોઈએ. તો પહેલા આ પરાગનયનમાં પરાગરજ ગોળ અને સૂકી હોવી જોઈએ. હવા દ્વારા પરાગનયન થાય એ પરાગરજ ગોળ અને સૂકી હોય. જો સૂકી હોય તો શું હોય, હવા દ્વારા ઇઝીલી તે શું થાય, ઉડી શકે. તે એકલિંગી પુષ્પોમાં થાય છે, કારણ કે હવા દ્વારા શું છે, મોટાભાગે દ્વિલિંગી જો પુષ્પ હોય તો કાંઈ હવાની બહુ ખાસ જરૂર પડે નહીં, પણ અહીંયા એકલિંગી પુષ્પો, એકલિંગી એટલે નર પુષ્પો અલગ હોય અને માદા પુષ્પો અલગ હોય, બંનેની આખી વનસ્પતિ જ અલગ હોય, એવી વનસ્પતિને કહેવાય એકલિંગી વનસ્પતિ, અને એવામાં પુષ્પો કેવા હોય, એકલિંગી પુષ્પો હોય. હવે હવા દ્વારા પરાગનયન થાય એનું પરાગાસન કેવું હોય, તો એનું પરાગાસન પીછાકારયુક્ત, શાખિત અને ચિકાશયુક્ત હોય. તો જે પરાગરજ ગોળ અને સૂકી હોય એના માટે પરાગાસન કેવું હોય, પીછાયુક્ત હોય. પીછાયુક્ત એટલે જે શાખિત હોય. તમે ડોડો જોયો છે, મકાઈનો ડોડો હોય એ વનસ્પતિમાં કેવો લટકતો હોય, ત્યારે કેવો હોય, એ પીછાકારયુક્ત દેખાય, તમને શાખિત પણ દેખાય અને ચિકાસવાળો પણ હોય. તમારા ખેતરમાં એકવાર જોઈ લેજો, અથવા તમે કોઈ જગ્યાએ મકાઈના ડોડા ખાઓ તેમાં તમને જોવા મળે છે. આ પરાગનયનમાં નર પુષ્પોએ વધુ ઊંચાઈ આવેલા હોય અને માદા પુષ્પોએ ઓછી ઊંચાઈ આવેલા. તો આ પરાગનયનમાં શું થાય, નર પુષ્પો વધુ ઊંચાઈ આવેલા હોય અને માદા પુષ્પો ઓછી ઊંચાઈ આવેલા હોય. પરિણામે નર પુષ્પોનું જે પરાગરજ છે વધુ ઊંચાઈવાળી, એ જ્યારે પવન દ્વારા પરાગિત થાય ત્યારે જે નીચે રહેલા જે માદા પુષ્પો જે ઓછી ઊંચાઈએ છે એના પરાગાસન ઉપર સ્થાપિત થાય. ઉદાહરણ તરીકે મકાઈનો ડોડો અને ઘાસ. તમે જો મકાઈના ડોડામાં જે પરાગનયન થાય એ હવા દ્વારા, અને ઘાસનું તો પવન દ્વારા થાય, કારણ કે ઘાસ તો દરેક જગ્યાએ જોવા મળે, દરેક જગ્યાએ જ્યાં પાણી હોય તો ત્યાં લગભગ પરાગનયન થઈ જ જાય, ત્યાં ઘાસ ઉગી જ જાય. બીજું પરાગનયન છે પાણી દ્વારા પરાગનયન. તો પાણી એટલે હાઇડ્રોફિલી, બરોબર, હાઇડ્રોફિલી પ્રકારનું પરાગનયન. તો આમાં જુઓ શું છે,
આ પરાગનયન પાણીમાં રહેલી 30 પ્રકારની જાતોમાં થાય. કેટલા પ્રકારની? 30 પ્રકારની. આમ તો ઘણી બધી જાતોમાં થાય, પણ આ 30 જાતો છે ને જે દરિયાની, દરિયાની 30 જાતોમાં ખાસ રીતે થાય. ઉદાહરણ તરીકે વેલિસનેરિયા અને હાઇડ્રિલા. આ વેલિસનેરિયા અને હાઇડ્રિલા છે એ મીઠા પાણીની જાતો છે. જ્યારે જોસ્ટોરા, શું નામ છે? જોસ્ટોરા લાને, જોસ્ટોરા પ્રકારનું એક ઘાસ હોય. આ ઘાસ છે ને, ઘાસ એ ખારા પાણીમાં જોવા મળે. યાદ રાખો, વેલિસનેરિયામાં નર પુષ્પો પાણીમાં પરાગરજને મુક્ત કરે છે, જ્યારે માદા પુષ્પ એ લાંબા વૃંત ધરાવે છે. પરિણામે પરાગરજે માદા પુષ્પ પર જઈને પરાગનયન કરે છે. તો વિદ્યાર્થીઓ, આ વેલિસનેરિયા જે વનસ્પતિ છે એની આકૃતિ. વેલિસનેરિયા જે પાણીમાં હોય, તે પાણીમાં રહેલી જે વેલિસનેરિયા હોય એના બે પુષ્પો હોય, નર પુષ્પો અલગ હોય અને માદા પુષ્પો બંને અલગ હોય. જેમાં નર પુષ્પો હોય એ પોતાની પરાગરજને શું કરે? પાણીમાં ઉપર મુક્ત કરે, કારણ કે પરાગરજ પાણીની ઉપર મુક્ત થાય. હવે જે માદા પુષ્પો હોય, જો આ બધા માદા પુષ્પો છે, આ બધા લાંબા લાંબા, તો વેલિસનેરિયામાં જે નર પુષ્પો હોય એ પરાગરજને પાણીની સપાટી પર મુક્ત કરે, જ્યારે માદા પુષ્પ હોય એ પાણીની સપાટી ઉપર શું કરે? લાંબા લાંબા વૃંત બનાવે. જો આ બધા છે ને, આ લાંબા વૃંત લીલા રંગના જે દેખાય ને તમને વળેલા વૃંત, એ શું છે? એ બધા માદા પુષ્પો. માદા પુષ્પો તો છે, પણ અહીંયા એક રચના વિશિષ્ટ હોય. માદા પુષ્પોની ટોચની સપાટી ઉપર જે પરાગાસન હોય, એ પરાગાસન ઉપર મીણ હોય. શું હોય? મીણ. હવે તમે જાણો કે મીણ શું છે? લિપિડ છે, અને લિપિડ છે, પરિણામે પાણી એનાથી દૂર થાય. તો એ પાણીમાં જે પરાગાસન જે છે માદા પુષ્પનું, એ શું હોય? મીણવાળું હોય. પરિણામે એનાથી પાણી દૂર થાય, અને પરિણામે શું થાય? અહીંયા મીણનું પરાગાસન હોવાથી અહીંયા આજુબાજુ પાણી શું થાય? અંતરવલિત થાય. અને જેવું પાણી અંતરવલિત થાય એટલે એક વમળ બને, અને વમળ થાય એટલે શું થાય? જે પરાગરજ નર પુષ્પની પાણીની સપાટી પર તરતી હોય એ વમળમાં ખેંચાય, અને શું કરે? અંતરવલિત શબ્દ વાપર્યો. જોજો, અંતરવલિત એટલે અંદરની તરફ વલન પામવું, અને અંદરની તરફ વલન પામે એટલે જે વમળ અંદરની તરફ આવે તો ધીમે ધીમે શું છે? આ પરાગાસનની ટોચ ઉપર આવે, અને શું હોય છે? પરાગાસન ઉપર પરાગ્ર સ્થાપિત થાય. અને જેવી પરાગાસન ઉપર પરાગ્ર સ્થાપિત થાય એટલે જે આ લાંબો વૃંત હોય માદા પુષ્પનો, એ શું થાય? પાણીમાં આવીને સંતાઈ જાય, એટલે કે આમ ગોળ ગોળ વળી જાય. બીજું, જળકુંભી અને તરતીવેલમાં પરાગનયન કીટકો અને પક્ષીઓ દ્વારા થાય. જો વિચાર કરો, આપણે જે ભણીએ છીએ એ હાઇડ્રોફિલી, પાણીમાં પરાગનયન ભણીએ છીએ, છતાં એ શું કીધું કે જળકુંભી અને તરતીવેલ. તો આ જળકુંભી અને તરતીવેલ બે પાણીમાંની વનસ્પતિ છે, પણ એમાં પરાગનયન કીટકો અને પક્ષીઓ દ્વારા થાય. મતલબ પાણીમાં ભલે છે વનસ્પતિ, પણ પરાગનયન કીટકો અને પક્ષીઓ કરે. તો આનું કારણ શું? કારણ કે જળકુંભી અને આ જે તરતીવેલ છે એ બંને શું હોય છે? એના પુષ્પો પાણીની સપાટી ઉપર હોય. પાણીની સપાટી હોય એટલે પાણી એને અડે નહીં, અને પરિણામે શું હોય? પક્ષીઓ અને કીટકો એનું પરાગનયન કરે. જળકુંભી તો છે ને, એનું નામ છે આઇકોર્નિયા, બેંગાલ ઓફ ટાઈગર. અંગ્રેજોના સમયમાં આપણા જે ભારતના જે તળાવો હોય એને સુશોભિત કરવા માટે ખાસ લાવ્યા હતા, અને અત્યારે દૂષણ બની ગયું છે. પાણીનું સૌથી મોટું જો દૂષણ હોય તો જળકુંભી, એ પાણીને પૂરું કરી નાખે, કારણ કે વધુમાં વધુ પાણી વાપરે, અને પછી એટલો બધો ફેલાય થાય, એટલું બધું ફેલાય કે પાણીમાં રહેતી જે માછલીઓ હોય, અન્ય જીવજંતુઓ શું હોય? મરી જાય. આ તરતીવેલ, જેને ગાંડીવેલ કહેવાય છે, તમે ઘણીવાર તળાવમાં બધા વેલ જોયા હશે, એ તરતીવેલા છે. બીજું, દરિયાઈ ઘાસમાં નર પુષ્પની પરાગરજે મ્યુસિલે એટલે કે શ્લેષ્મ ધરાવે, જ્યારે માદા પુષ્પો પાણીમાં નિમગ્ન પામેલા હોય. તો દરિયાઈ ઘાસમાં નર પુષ્પોની જે પરાગરજ હોય એ શું હોય છે? શ્લેષ્મવાળી હોય, અને નર પુષ્પોની પરાગરજ શ્લેષ્મવાળી એટલે કે ચોંટે એવી હોય, જ્યારે માદા પુષ્પો પાણીમાં શું હોય? નિમગ્ન પામેલા હોય, પાણીમાં ડૂબેલા હોય. પરિણામે જે માદા પુષ્પ પાણીમાં ડૂબેલા હોય એની અંદર શું થાય? ઓલી પરાગરજ શ્લેષ્મવાળી હોય ત્યાં જઈને ચોંટી જાય. આ એક પ્રકારનું પરાગનયન છે. અને આગળ એક વાત કરું તો, મારે જરા તરતીવેલની વાત કરી દેવી છે. તો ઘણીવાર શું થાય કે તરતીવેલને ખાસ કરીને આ ગામડાઓમાં અથવા જે જગ્યા ઉપર શું હોય છે કે જે તળાવની અંદર લોકો આત્મહત્યા કરતા હોય ને, અને જેના સ્વજન આત્મહત્યા કરે એ લોકો શું કરે?
એને એમ થાય કે મારું સ્વજન અહીંયા આત્મહત્યા કરી તો બીજું કોઈ કરવું ન જોઈએ. માટે લોકો શું કરે, તરતી વેલના દાણા લઈ અને શું કરે, એ તળાવમાં નાખી દે. અને તરતી વેલના દાણા જે હોય એ પાણીમાંથી આખી એટલા બધા વિકસિત થાય કે આખું તળાવ એ તરતી વેલથી ભરાઈ જાય. અને થોડોક સમય થાય 2-4 વર્ષમાં તો એ તરતી વેલ આખા તળાવમાં ફેલાઈ જાય અને તળાવનું બધું પાણી લઈ લે અને તળાવ શું સુકાઈ જાય. તો તરતી વેલ શું કરે, તળાવને કોઈ પણ જળાશય હોય એને પૂરું કરી નાખે. એને નાશ કરવા માટે કોઈ જવાબદાર હોય તો તરતી વેલ. તમે જાઓ તો બાયડમાં તો મને આઈડિયા નથી, પણ અમારા જ્યાં નિકોલમાં જે નિકોલનું જે તળાવ છે, પછી દેગામ પાસે જે તળાવ છે, આ બધી જગ્યા વેલાલ પાસે જે તળાવ છે, આ બધી જ જગ્યાએ તરતી વેલના કારણે શું થાય, તળાવનો નાશ થયો છે. કારણ કે અમુક સ્વજનોનો નાશ પામ્યો હોય એટલે લોકો ત્યાં તરતી વેલ નાખી દે.